નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે છે મારી રોજનીશી, બરાબર, કિરણની છે એની રોજનીશી આપણે તૈયાર કરવાની છે. તો કિરણ છે, બરાબર, એ ભંગાર શું કરે છે? લે છે અને વેચે છે, બે કામ કરે છે. પહેલાં કિરણ છે નાના નાના ભંગાર એ લોકો પાસે છે, ભંગાર છે એ ભેગો કરે છે પોતાની દુકાને, અને પછી એ પોતે પોતાનો ભંગાર છે શું કરે, ભેગો કરી અને પોતે છે એ મોટી દુકાને વેચી નાખે છે. તો હવે કિરણ છે એને શું થાય છે કે પોતે કિરણ છે ભંગાર ભેગો કરનાર પાસેથી ભંગાર લે છે અને એને કેટલા રૂપિયા કુલ ચૂકવે છે, એને 841 રૂપિયા છે એ ચૂકવે છે. કેટલા રૂપિયા ચૂકે? 841 રૂપિયા ચૂકવે છે. પછી એ શું કરે છે, કિરણ બધો ભંગાર જેટલો ભેગો કર્યો હોય, બરાબર, એ દિનુની દુકાને છે વેચવા માટે જાય છે. હવે દિનુ છે એને આવી રીતે એ નોટું આપે છે અને પૈસા આપે છે, એને કુલ કેટલા રૂપિયા મળ્યા હશે અને પોતે કુલ કેટલા કમાઈ હશે એ આપણે શોધવાનું રહેશે, બરાબર. તો એને 6 નોટ છે 100 વાળી આપે, 7 નોટ 20 વાળી આપે, 8 નોટ 5 વાળી આપે, 4 સિક્કા રૂપિયાવાળા આપે, 3 નોટ છે 50 વાળી આપે અને 6 નોટ છે એ 10 વાળી આપે છે. તો આપણે એક પછી એક છે એનું જોતા જાય. તો અહીંયા 6 નોટ છે એ કેટલાની છે, 6 નોટ અને કેટલા રૂપિયાની છે, 100 રૂપિયાવાળી કેટલી નોટ આપે છે, 6, એને ગુણ્યા 100 એટલે કેટલા થાય, 6 ગુણ્યા 100 એટલે 600. પછી 7 નોટ કેટલા રૂપિયાની આપે છે, 20 રૂપિયાની, એટલે કે 7 નોટ અને કેટલા રૂપિયાની, 20 રૂપિયાની આપે છે, એટલે 700, 7 × 2 = 14, 140 રૂપિયા. પછી 8 નોટ કેટલા રૂપિયાની આપે છે, 5 રૂપિયાની આપે છે, એટલે કે 8 નોટ અને કેટલા રૂપિયાવાળી, 5 રૂપિયાની, તો 8×50 = 40, બરાબર. પછી 4 સિક્કા આપે છે રૂપિયાવાળા, એટલે કે 4×1 એટલે કેટલા થાય, 4×4, બરાબર. પછી 3 નોટ આપે છે 50 વાળી, તો 3×50, 5×3 = 0, 3×5 = 15, બરાબર. આ છે એ અંગ્રેજી નાંક છે, અહીં 40 થઈ જાય આવી રીતે ના 4, બરાબર. પછી 3 નોટ 50 વાળી આવી ગઈ તો થઈ ગયા. 6 નોટ કેટલા રૂપિયાની આપે છે, 10 રૂપિયાની, એટલે 6×10, તો 6×0 = 6×1 = 6, 60 રૂપિયા થયા, બરાબર. હવે આ 600 છે એટલે એ 100 વાળી નોટો થઈ, બરાબર. પછી 150 એટલે એ 50 વાળી 3 નોટ થઈ, 140 એટલે 7 નોટ છે એ 20 વાળી થઈ, 60 છે, બરાબર, એટલે કે 6 નોટ છે એ 10 વાળી, અને 40 છે તો 8 નોટ છે એ 5 રૂપિયાવાળી, અને 4 છે એ રૂપિયાવાળા 4 સિક્કા. તો એને કુલ કેટલા રૂપિયા મળ્યા હશે, 0000 + 4 એટલે કેટલા આવે, 4, 0 + 5 એટલે 5, 5×4 એટલે 9, 9×6 = 15, 15×4 = 19, 6×1 = 7, 8×9 કેટલા રૂપિયા મળ્યા એને, એને 994 રૂપિયા છે એ મળે છે. કેટલા રૂપિયા, 994 રૂપિયા મળ્યા. હવે એ ચૂકવે કેટલા રૂપિયા છે, તો 841 રૂપિયા છે એ ચૂકવે છે, તો એમાં બાદ કરવાના ચૂકવેલ, તો 841 રૂપિયા એ ચૂકવી દે છે, બરોબર. તો વાહે એને કેટલા મળ્યા છે, 4×1 જાય એટલે 3, 9×4 જાય તો 5, 9×8 જાય એટલે 1, એને 153 રૂપિયા છે એ મળે છે. તો અહીં લખું મને મળ્યા, એને 153 રૂપિયા છે એ મળે છે કુલ, બરોબર. એને બધો ભંગાર છે એ પહેલાં આટલા રૂપિયામાં લીધો અને આટલા રૂપિયામાં શું કરે છે, એ વેચે છે, અને એને બે વચ્ચેનો તફાવત, અને એને ચોખ્ખો નફો કેટલા રૂપિયાનો થાય, 153 રૂપિયાનો ચોખ્ખો નફો છે એ મળે છે, બરોબર છે. ત્યારબાદ તમને પાછળ જો પેજમાં આવી જ રીતે એની બીજી રોજનીશી છે એ તૈયાર કરવાનું કીધું છે. તો એને દિનુ પાસેથી, બરાબર, કિરણે ભંગાર લેનારને 919 રૂપિયા ચૂકવ્યા, બરાબર. એને કુલ કેટલા રૂપિયા ચૂકવે છે, 919 રૂપિયા, બરાબર. ચૂકેલ રૂપિયા કુલ કેટલા છે, 919 છે. ત્યારબાદ આ બધો ભંગાર છે એ ભેગો કર્યો અને એ વેચવા જાય દિનુની દુકાને. તો દિનુ એને છે આવી રીતે, બરાબર, 28 સિક્કા 5 વાળા,
5 નોટ 100 વાળી, 1 નોટ 50 વાળી, 18 નોટ 10 વાળી અને 9 નોટ 20 વાળી છે એમ રૂપિયા એને આપે છે. તો હવે એને કુલ આમાં કેટલા રૂપિયા મળ્યા હશે એ આપણે શોધવાનું છે. કેવી રીતે શોધશું? અહીંયા જેમ શોધ્યું એવી જ રીતે. તો પહેલાં છે નોટું અને એના કેટલા વાળી નોટું છે એ એને યારે ગુણાકાર કરીએ. બરાબર, તો 5 રૂપિયાવાળા સિક્કા છે એ કેટલા મળ્યા હશે? તો 5 એને ગુણ્યા 28. બરાબર, 5 28 છે એ સિક્કા અને 5 28 સિક્કા છે એ 5 વાળા જેડા. બરાબર, તો કેટલા થાય? 8 50 40નું 0 વધી 4, 5 2 10 ને 4 14. બરાબર, 5 8 40નું 0 વધી 4, 5 2 10 ને 4 14. પછી 100 વાળી કેટલી નોટું? 5 નોટું. એટલે 100 અને એને ગુણ્યા 5. તો 5 0 0, 5 0 0, 5 એકા 5. પછી 1 નોટ 50 રૂપિયાની, 50 વાળી નોટ કેટલી આપી ને? 1 નોટ એટલે 50. બરાબર, અને 10 વાળી કેટલી નોટ આપે છે? 18 નોટ. એટલે 10 વાળી કેટલી નોટ? 18 નોટ. તો 10 સારે કોઈ પણ વસ્તુનો ગુણાકાર કરીએ વાહ કેટલા લાગી જાય? 10 લાગે. બરાબર, 180. પછી 9 નોટું છે એ 20 વાળી, એટલે 20 વાળી કેટલી નોટું જડે છે એને? 9. બરાબર, તો 9 0 0, 9 2 18, આટલા રૂપિયા છે એને દીનું આપે છે બધા. તો શું કરે છે? 5 વાળા 28 સિક્કા આપ્યા, 100 વાળી 5 નોટું આપી, 50 વાળી 1 નોટ આપી, 10 વાળા 10 વાળી 18 નોટ આપી અને 20 વાળી છે 9 નોટ એને આપે છે. હવે એને મળેલ, મને મળ્યા તો કેટલા મળ્યા? પહેલાં આપણે અહીંથી લખતા જઈએ, 140, પછી 500, પછી 50, પછી 180, પછી 180. બરાબર, આટલા છે એને મળે છે, 140, 500, 50, 180 અને પાછા 180. અહીં કાંઈ ન હોય તો અહીં 0. હવે આ બધાનો શું થશે? સરવાળો. બરાબર, એટલે એને આટલા રૂપિયા દીનું આગળથી મળશે. તો આપણે 0 0 0 0 0 એટલે 0, 4 વત્તા 0 એટલે 4, 4 વત્તા 5 એટલે 9, 9 ને 8, 9 વત્તા 8. બરાબર, 5 ને 4 9, 9 ને 8, તો 8 ને 16 ને 1 17 વત્તા 8. બરાબર, અહીં 17 પછી વત્તા 8 પાછા, તો 7 ને 7 14 ને 1 15નું 5 વધી 1 ને એટલે 2, 25, 25નું અહીં 5 વધી 2. બરાબર, 2 ને 1 3, 3 ને 5 8, 8 ને 1 9, 9 ને 1 10. બરાબર, 1050 રૂપિયા છે એને મળે છે. બરાબર, 1050 રૂપિયા છે એને મળે છે, કુલ રૂપિયા 1050 એને મળ્યા. બરાબર, મને મળ્યા. હવે એને ચૂકવ્યા કુલ કેટલા છે? 919 રૂપિયા છે એને ચૂકવેલા છે. તો આપણે શું કરશું? મને મળેલ, બરાબર, એમાં કુલ કેટલા રૂપિયા એને મળ્યા છે? 1050, એમાંથી ચૂકવેલા બાદ કરી દેવાનો. ચૂકવેલ એનું શું કરવાનું? બાદ બાકી. તો કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા છે? 919. અહીં 0, 0માંથી 9 જાય, ન જાય, તો શું કરશું? અહીંથી 10 કો લેશું. એટલે 5માંથી 1 ઓછા થઈ જાય એટલે 4 અને અહીંયા 10, 10માંથી 9 જાય એટલે 1, 4માંથી 1 જાય એટલે 3. શું કામ આવે? 5માંથી 1 તો આપણે ઓછા થઈ ગયા, 10 આને દઈ દીધા એટલે હવે વાહે આપણે કે પાસે કેટલા લીધા? 4, 4માંથી 1 જાય તો 3. ફરીથી 0માંથી 9 ન જાય, અહીંથી 10 કો લે, અહીં 0 ને અહીં 10, હવે 10માંથી 9 જાય એટલે 1. બરાબર, એને કુલ કેટલા રૂપિયા કમાણી હશે? એ 131 રૂપિયા છે એ કમાય છે, કમાયેલ રૂપિયા. કમાયેલ રૂપિયા એના કેટલા થયા? 131 રૂપિયા છે એ કુલ કમાઈ હશે. બરાબર, પહેલાં એ શું કરે છે? ભંગાર ભેગો કરે, પછી એ મોટી દુકાને વેચે. ભેગા ભેગો કર્યો એને પોતે રૂપિયા ચૂકવી દે, અને દીનું જ્યારે છે, બરાબર, દીનું દુકાને પોતે વેચવા જાય પોતાનો ભંગાર, એટલે એ એને ચૂકવે, તો ત્યારે એને આવી રીતે નોટુમાં મળે અને કેટલા રૂપિયા છે એ મળે છે. હવે તમારે ઘરેથી આવો જ એક દાખલો છે ગણીને આવવાનો રહેશે. બરાબર, આ તો કરવાનું જ છે, એના સિવાયનું
એક દાખલો આવો ઘરેથી તમારે કરવાનો છે કે આટલી નોટું છે આટલા વાળી અને કુલ કેટલા રૂપિયા મળ્યા હશે, બરોબર? તો ચૂકવેલ રૂપિયા છે એ 200 છે, બરોબર, અને એને મળેલ નોટો, મળેલ રૂપિયાની નોટ અને સિક્કા નીચે મુજબ છે, બરોબર. તો હવે એને 10 નોટ છે એ કેટલી 50ની, 20 નોટ છે એ 10 વાળી, 3 નોટ છે એ 5 વાળી, 10 સિક્કા, બરોબર, એ કેટલા વાળા 1 વાળા, બરોબર. સિક્કો દોરીએ આપણે નોટને બદલે, 10 સિક્કા છે એ 1 વાળા, બરોબર. હવે આનો આપણે છે તમારે જવાબ શોધવાનો રહેશે, બરોબર. કેવી રીતે કરશો? તો આનું શું કરવાનું, 10 નોટો કેટલા રૂપિયાની, 50 રૂપિયાની, આનો ને આનો શું કરી દેવાનું, ગુણાકાર. પછી આનો ને આનો પણ ગુણાકાર, આનો ને આનો ગુણાકાર, અને આનો ને આનો ગુણાકાર કરવાનો છે. હવે મને મળેલ કુલ રૂપિયા, બરોબર, અહીં તમારે લખતા જવાના છે. પછી એમાંથી શું કરવાનું, બાદ ચૂકવેલ રૂપિયા, કયા એટલા ચૂકવે છે, 200 રૂપિયા ચૂકવે છે, બરોબર, 200 એ ચૂકવશે. જે વધે એ એની શું થશે, કમાયેલ રૂપિયા, કમાયેલ રૂપિયા છે આ બોક્સની અંદર આવશે. એના માટે સૌથી પહેલાં તમારે એક પછી એકનું ગુણાકાર કરી અને ડાયરેક્ટ જવાબ છે ઓલી સાઈડ લખવાનો. આ તમારે ઘર લેસનની અંદર કરવાનું છે, બરોબર. ઘર લેસનની અંદર આ એક દાખલો કરવાનો છે અને એના સિવાય આજે કરાવેલ એકવાર ચોપડીમાં પછી વધારાનો એક દાખલો ગણો, બરોબર. આ તમારું આજનું લેસન છે. આ સાથે છે આ ચેપ્ટર પણ અહીં સમાપ્ત થાય છે. આનાથી વધુ આના પછીના લેક્ચરમાં હું તમને કરાવીશ. ત્યાં સુધી છે નમસ્તે, બરોબર.